નમસ્કાર ગુજરાતમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી બંને માટે શુક્રવારનો દિવસ ગયો મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત અને તેમને બે વર્ષની સજા સામે રોક લગાવી દીધી છે સુપ્રીમ કોર્ટના સ્ટેન્ડ અને ચુકાદાથી એ સ્પષ્ટ થઈ ગયું કે રાહુલ ગાંધી માત્ર સંસદમાં જ નહીં પરંતુ બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ પાછા જોવા મળશે ત્યારે દર્શક મિત્રો આજનો દિવસ રાહુલ ગાંધી માટે જ્યાં એક તરફ સારો સાબિત

અને તેમને બે વર્ષની સજા કરતા તેમનું સાંસદ પદ પણ છીનવાઈ ગયું હતું પરંતુ હવે તો સુપ્રીમ કોર્ટે દીધો છે સુપ્રીમ કોર્ટનું એમ કહેવું છે 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 રિપોર્ટ કે કે ભાષણ આપતી વખતે સાવધાની રાખવી જોઈએ આશા ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખશો સુપ્રીમ કોર્ટના સ્ટેન્ડ અને ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી માત્ર સંસદમાં જ નહીં પરંતુ બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ પાછા જોવા મળશે રાહુલ ગાંધીને રાહત મળતા દર્શક મિત્રો કોંગ્રેસનું એમ કહેવું છે અહેવાલ છે કે આ નફરત સામે ની જીત છે સત્યમેવ જૈતે જય હિન્દ

શું લખવામાં આવ્યું નથી માત્ર રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી અહેવાલો અનુસાર આ દરમિયાન કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ લાણીને પૂછ્યું હતું કે મહત્તમ સજા કરવા માટે કોર્ટે કયા કારણો આપ્યા છે ઓછી સજા આપી શકાય હોત તેથી સંસદીય ક્ષેત્રના જનતાના અધિકારીઓ પણ યથાવત રહ્યા હોત રાહુલ ગાંધી કર્ણાટકના કોલારમાં તેર એપ્રિલ બે હાજર રોજ એક ચૂંટણી રેલીમાં દર્શક મિત્રો મોદી અટક પર તેમણે ટિપ્પણી કરી હતી સુપ્રીમ કોર્ટમાં આજે મોદી માનહાની કેસમાં સુનાવણી કરાઈ રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ એમ કહ્યું હોવાના અહેવાલ છે કે માનહાનીનો કેસ દાખલ કરનાર પુનેશ મોદીની અસલી અટક મોદી નથી પરંતુ તેમણે બાદમાં પોતાની અટક બદલી છે અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો પક્ષ હતો તેમનું એમ કહેવું હતું તેમને એમ જણાવ્યું હતું એવા અહેવાલ છે કે રાહુલ ગાંધી પર લાગેલ આરોપ જામીન પાત્ર છે

કારણે રાહુલે સાંસદ પદ ગુમાવું પડ્યું હતું બાદમાં તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી ત્યાં પણ તેમને રાહત ન મળી જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે તેના વર્ષની સજાને યથાવત રાખી હતી આખરે જુલાઈના રોજ રાહુલ ગાંધીએ સજા સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી રાહુલ ગાંધીના કેસની સુનાવણી જસ્ટિસ બી આર પીએસ નરસિમહા અને સંજય કુમારની બેન્ચે કરી છે રાહુલ ગાંધીએ તેમની સજા પર સ્ટે આપવાની માંગ કરી પરંતુ હવે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

જ ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ